આજનો કાર્યક્રમ શું છે અને આ કાર્યક્રમની પ્રતિભા અને આ પ્રતિભાવ શું મળેલો છે? આજે આ મેડિકલ કેમ્પનું આયોજન વડનગર વિધાનસભામાં કાંકરિયા ગેટ ઉપર રાખવામાં આવ્યું છે. આ પ્રકારે સમગ્ર કર્ણાવતી મહાનગર અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા સહ મેડિકલ કેમ્પ થવાના છે. સ્વર્ગીય અટલજી, પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન એમના સ્મરણાર્થે યુવાનોમાં સ્વનું અધ્યયન થાય, સંવેદનાનો ભાવ ઊભો થાય, સેવાનો ભાવ ઊભો થાય એના માધ્યમથી અને લોકોનું અમારા પંડિત દીનદયાલજીની વાત કરીએ એમના વિચારમાં તો છેવાડાના માનવીની ચિંતા કરવી, અંત્યોદય સુધી પહોંચવું, તો આજુબાજુના વિસ્તારમાં રહેનારા લોકોને મેડિકલ કેમ્પથી સર્વરોગ નિદાન કેમ્પમાં લાભ મળે, એમની પરિવારમાં સર્વ લોકો સુખી સંપન્ન રહી શકે અને શારીરિક રીતે પણ સુખી રહી શકે એના માટેનો એક આ ભાવ છે. અને તમામ ગુજરાતમાં આ આખો કાર્યક્રમ 400થી વધારે કેમ્પ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી થવાના છે. આ કેમ્પનો લાભ કેટલા લોકો લઈ શકે એવી અંદાજ છે આપને? અમારો આમ અંદાજ એવો છે કે એક સ્થાન ઉપર મિનિમમ 300થી વધારે લોકો આ કેમ્પમાં લાભ લે અને એ ગણતરીથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં આ કેમ્પના માધ્યમથી ભારતીય જનતા યુવા મોરચાના આ પ્રયાસથી અંત્યોદય સુધી પહોંચવાનો અમારો એક લક્ષ્ય છે.